ભુજ ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલયના મકાનનું બાંધકામના લોકાર્પણનો એક કાર્યક્રમ આજે રાજ્યના પ્રવાસન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા માંડવીના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા ભુજના કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને વંચિતોના ઉત્થાન માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે જેમાં પણ ખાસ કરીને છેવાડાનો વર્ગ આગળ આવે અને વિકાસ સાંધી શકે તે માટે વર્તમાન રાજ્ય સરકારે સતત ચિંતા સેવી છે તેમણે જણાવ્યું હતું કે એકલવ્ય સરકારી કુમાર છાત્રાલય આદિજાતિના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ વર્તમાન સમયમાં શિક્ષણ પર ભાર મૂકીને યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે આગ્રહ કરીને ઉચ્ચ લક્ષ્ય સિદ્ધ કરવા અનુરોધ કર્યો હતો એકલવ્ય કુમાર છાત્રાલયના નવા મકાનનું ઉદઘાટન થયું છે આ પ્રસંગે આ વિસ્તારના લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ નગરપાલિકાના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા લગભગ છ કરોડ રૂપિયાના ખર્ચે આ મકાન તૈયાર થયું છે અને ગુજરાત સમગ્ર ગુજરાતમાંથી આદિવાસી બાળકો જે કોઈ અહીંયા અભ્યાસ અર્થે આવશે એમને રહેવા માટે મફતમાં સગવડ મળશે બે સમયનું ભોજન પણ એને મફતમાં આપવામાં આવશે આપણે સૌ જાણીએ છીએ કે કચ્છ જિલ્લાની અંદર વસ્તીની દૃષ્ટિએ જોઈએ તો ખૂબ ઓછી જનસંખ્યા આદિવાસી સમાજની છે પણ ગુજરાત સરકાર એ આદિવાસી સમાજની હર હંમેશ ચિંતા કરીને કોઈ પણ જિલ્લામાં આદિવાસી સમાજનો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહી જાય એ ઉમદા હેતુથી આટલા સારા કાર્યો કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં પણ વિજયભાઈ રૂપાણી સાહેબની આગેવાનીમાં આદિવાસી સમાજ ખૂબ વિકાસ કરે કચ્છ જિલ્લો એ રણોત્સવને કારણે આપણને બધાને ખ્યાલ છે કે દેશ અને દુનિયામાંથી પ્રવાસીઓ હવે અહીંયા કચ્છને માણવા માટે આવી રહ્યા છે ગઈકાલે જ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે રણોત્સવનું ઉદ્ઘાટન થયું મિત્રો પહેલાં તો માત્ર ત્રણ દિવસ માટે રણોત્સવની શરૂઆત થઈ હતી પરંતુ હવે સો દિવસ સુધી ચાલશે અને અનેક પ્રવાસીઓ દેશ વિદેશથી અહીંયા આવશે એનો લાભ કચ્છના લોકોને મળવાનો છે કચ્છના ચાહે ટુરિસ્ટ માટે હોટલો હોય ટેક્સીઓ હોય કે પછી અહીંની જે હાથ બનાવટની જે કંઈ વસ્તુઓ છે એવા તમામ કારીગરોને ખૂબ મોટો આર્થિક લાભ આ રણોત્સવને કારણે થવાનો છે હું કચ્છના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ રણોત્સવને સફળ બનાવવા માટે સમગ્ર કચ્છ એ ગુજરાત સરકાર સાથે જોડાયું છે